હેલો ફ્રેન્ડ્સ, હું છું તૃપ્તિ. ફૂડ સેવા ચેનલ પર આપ સૌનું દિલથી સ્વાગત છે. વાલુરનું શાક લસણ ડુંગળી વગર, પાણી વગર, માત્ર ને માત્ર તેલમાં, એકદમ મસ્ત, યુનિક અને એ પણ ઓછા તેલમાં કેવી રીતે બને છે એવું જોઈએ રેસીપી. આ શિયાળુ શાક છે, પોષક તત્વોથી ભરપૂર છે. વાલુર વટાણા અને રીંગણના પોષક તત્વો જળવાઈ રહે અને આપણે આ શાક બનાવવાનું છે. તો ચલો જોઈએ એકદમ ડિફરન્ટ રેસીપી. નવા જ ટેસ્ટને એકવાર બનાવશો પછી વારંવાર બનાવશો, નાના મોટા ઘરના સૌ સભ્યો શાક ખાતા જશે, વાહ વાહ બોલતા જશે અને 2-3 રોટી વધારે માંગી માંગીને ખાશે. તો ચલો જોઈએ આ એકદમ નવા ટેસ્ટી અને યુનિક શાકની રેસીપીનો વિડીયો. શિયાળુ વાલુરનું એકદમ નવું અને એકદમ યુનિક શાક. ખરેખર મિત્રો, વાલુરનું શાક જો તમે આવી રીતે બનાવશો તો નાના મોટા સૌ કોઈ ખાતા જશે અને વાહ વાહ બોલતા જશે. 250 ગ્રામ રીંગણ હોય તો આપણે 250 ગ્રામ વાલુર છે તો 100 ગ્રામ રીંગણ લીધા છે. વાલુર માર્કેટમાં એકદમ ખૂણી ખૂણી મળે છે. વાલુરમાં ઘી જેટલા પોષક તત્વો હોય છે, માત્ર આપણે શિયાળામાં વાલુર ખાવી જ જોઈએ. વાલુરને સમારવાની રીત થોડી ડિફરન્ટ છે. અહીંયા તમે જોઈ શકો છો રગોને કાઢવાની છે, આવી રીતે સમારવાની છે. વાલુરની અંદર કીડા હોય છે. નવી નવી જે રસોઈ બનાવતી બહેનો હોય છે એમને વાલુર સમારતા નથી આવડતું. ઉપરથી થોડો ભાગ કટિંગ કરી અને આવી રીતે તમે એની રગને કાઢી લો છો. કૂણી કૂણી વાલુર હશે તો એમાં રગ બિલકુલ નહીં હોય અને જો તમે આવી રીતે રગ નહીં કાઢો તો ખાવામાં દાંતમાં ચોટશે અને શાકની મજા મરી જશે. હવે અહીંયા વાલુરને પછી આપણે ફોલીને ચેક કરવાની છે એની અંદર કીડા નથી ને, કારણ કે અત્યારે શિયાળામાં જે વાલુર મળે છે એના ગુણધર્મની વાત કરીએ તો એના ગુણધર્મમાં 1 લાખ રૂપિયાની દવા સમાન છે. ત્યારે તમે 100 ગ્રામ વાલુર ખાવ ને તો સામે તમને 100 ગ્રામ વાલુર ખાધા ઘી ખાધું હોય એટલા પોષક તત્વો મળી રહે છે. મેગ્નેશિયમ, પોટેશિયમ, કેલ્શિયમ, પ્રોટીન, ફાઇબરથી ભરપૂર એવી વાલુર, લો કેલેરીયુક્ત વાલુર આપણા શરીર માટે બેસ્ટ છે. તમારા શરીર માટે જો B12ની ઉણપ છે, તમારા શરીરને વિટામિન ડીની ઉણપ છે, તમારા શરીરમાં મેગ્નેશિયમની ઉણપ છે, તમને સાંધા દુખાતા હોય તો નિયમિત રીતે તમારે વાલુરનું સેવન કરવું જોઈએ. અહીં આપણે વાલુરને આવી રીતે સમારી લીધી છે. સૌથી પહેલાં તો વાલુરને ધોવી ખાસ જરૂરી છે. રીંગણને પણ આવી રીતે આપણે ઊભી પટ્ટીમાં ઊભા જ કાપ કરીને સમારી લઈશું. રીંગણ હંમેશા એન્ટીઓક્સિડન્ટવાળા હોય એટલે પાણીમાં જ આપણે સમારવાના, નહીંતર કાળા પડી જાય છે. 5 નાના નાના રીંગણ લીધા છે, 250 ગ્રામ વાલુર છે. રીંગણને આપણે આવી રીતે ઊભી પટ્ટીમાં 4 ભાગ કરી દઈએ. આ શાકની અંદર જો તમે રીંગણને આવી રીતે સમારશો તો શાકનો લુક પણ ખૂબ સરસ આવે છે, શાકની મીઠાશ પણ ખૂબ સરસ મજાની હોય છે. તો ચલો આવી રીતે સૌથી પહેલાં આપણે વાલુર અને રીંગણને સમારી લઈએ. સાથે આપણે આમાં વટાણા પણ એડ કરવાના છે, પરંતુ વટાણા આપણી વાલુર છે એ થોડી ચડે પછી જ આપણે એડ કરીશું. પહેલેથી આપણે વટાણા એડ કરવાના નથી. તો અહીંયા હું ત્યાં સુધીમાં 1 વાટકી વટાણા ફોલી લઈશ. હજી મારે વટાણા ફોલવાના બાકી છે. અહીંયા માત્ર વાલુર અને રીંગણ આપણે ચડે ત્યાં સુધીમાં તમે વટાણા ફોલી શકો છો. તો ચલો હવે આ સબ્જીને કેવી રીતે બનાવવાની છે એની એકદમ પરફેક્ટ રીત જોઈએ. અહીંયા આપણું 300 ગ્રામ જેટલું ટોટલ શાક થશે, 350 ગ્રામ જેટલું થશે. મેં 4 ચમચી તેલ ગરમ કરવા માટે મૂક્યું છે. તેલ આપણું ગરમ થશે એટલે એમાં આપણે એડ કરીશું રાઈ. જ્યારે તેલ એકદમ સરસ મજાનું ગરમ થાય ત્યારે જ આપણે રાઈ એડ કરવાની. એકદમ ઝડપથી ફૂલાઈ જાય, રાઈ તતડી જાય એવી રીતે આપણે એડ કરીશું. અહીંયા હવે આપણે રાઈ એકદમ સરસ તતડાઈ જાય એટલે આપણે એડ કરીશું જીરું. જીરું પણ એકદમ સરસ સંતળાઈ જાય એટલે આપણે અડધી ચમચી હળદર એડ કરવાની છે. અને પછી આપણે વાલોરને ઉમેરી દેવાની છે. બધી જ વાલોરને આપણે ઉમેરી દેવાની છે. હવે આપણે જે રીંગણ સમાર્યા છે એ રીંગણને પણ આપણે ઉમેરી દઈશું. પાણી નીતારીને બંને વસ્તુ એડ કરવાની છે. હવે થોડી ચમચી નમક એડ કરીશું, વધારે નમક એડ નથી કરવાનું. અને હલાવી લઈએ અહીંયા તો 1 મિનિટ સુધી. અત્યારે બીજી કોઈ જ વસ્તુ એડ નથી કરવાની, કોઈ પણ મસાલા એડ નથી કરવાના. જો તમે પહેલાંથી અત્યારે મસાલા એડ કરશો તો શું થશે ખબર છે, કે તમારા જે મસાલા છે એ તળિયે ચોટી જશે અને શાકનો ટેસ્ટ બિલકુલ. હવે અહીંયા આપણે હલાવી લેવાનું છે. આ શાક હોય છે એને તેલમાં જ ચડવા દેવાનું છે, પાણી બિલકુલ એડ નથી કરવાનું. જે રીંગણ છે એ અને વાલુરની અંદર પાણીનો ભાગ એકદમ સરસ હોય છે એટલે એકદમ તેલમાં એકદમ ચડી જશે. અહીંયા તેલ વધારે નથી લેવાનું, આપણે 4 ચમચી જ તેલ લઈ લેવાનું છે. હવે અહીંયા 2 મિનિટ સુધી આમાં જ ખુલ્લું ચડવા દેવાનું, ત્યાર પછી ગેસની આંચ થોડી મીડિયમ કરવાની છે.
લીડ કવર કરવા દઈશું અને 3-4 મિનિટ આપણે ચડવા દઈએ. 80% સુધી વાલોર અને રીંગણને ચડી જાય, પરંતુ હા, વટાણા આપણે 50% વાલોરને રીંગણ ચડે ત્યાર પછી જ આપણે એડ કરીશું. દર 1 મિનિટ થાય એટલે આપણે આ સબ્જી હલાવી લઈશું. તો ચલો આપણે 1 મિનિટ થઈ ગઈ છે, હલાવી લઈએ. અહીંયા આપણે ટોટલ 3 મિનિટનો ટાઈમ થયો છે, હવે આપણે 2 મિનિટ જ ચડવા દેવાનું છે. હવે 1 મિનિટ પછી આપણે વટાણાને આપણે એડ કરી દઈશું. તો હજી આપણે 1 મિનિટ સુધી આમાં જ ચડવા દઈએ. તો હવે આપણે જોઈએ તો આપણે ટોટલ અહીંયા 3-4 મિનિટનો ટાઈમ થઈ ગયો છે. વાલોર અને રીંગણ એકદમ સરસ ચડી જ ગયા હશે. 50% સુધી આપણા વાલોર રીંગણ ચડી ગયા છે, કલર ચેન્જ થયો છે. અહીંયા આપણે દેશી વાલોર લેવાની છે. દેશી વાલોરની અંદર પોષક તત્વ ખૂબ સારા હોય છે. મોટે ભાગે તમે વાલોરનું શાક બનાવો છો તેનો કલર ચેન્જ થઈ જતો હોય છે, પરંતુ જો તમે આવી રીતે શાક બનાવશો તો તમારા વાલોરની અંદર પોષક તત્વ જળવાઈ રહેશે. શાકનું ચેન્જ, શાક બિલકુલ વાલોર કાઢી નહીં પડે, ગ્રીન જ રહેશે. હળદરમાં આપણે વાલોરને આવી રીતે ચડવા દેવાની, એટલે વાલોરનું જે ગ્રીન કલર છે એ જળવાઈ રહે છે. હવે આપણે વટાણા ઉમેર્યા છે, તો અહીંયા જે વટાણા છે એને આપણે ચડવા દઈશું. તો હવે વળી આપણે 1 મિનિટ સુધી આમ જ વટાણાને લીલ તોર કરીને ચડવા દઈએ. ગેસની આંચ હવે મેં થોડી ફૂલ કરી છે, બાકી હવે કેવી રીતે આ શાકની અંદર મસાલા કરવાના છે એ મેઇન ખૂબી છે. જો તમે એવી રીતે આ સબ્જી બનાવશો તો ખૂબ ટેસ્ટી બનશે. તો ચલો હવે આપણે વેઇટ એન્ડ વોચ, 2 મિનિટ પછી મસાલા કરવાના છે એનો રાહ જોઈએ. હવે આપણો અહીંયા 80% સુધી શાક ચડી ગયું છે. તમે જોઈ શકો છો વટાણાનું પણ એકદમ મસ્ત ગ્રીન કલર આવી ગયો છે. તો આવી રીતે થોડી તમે હળદર એડ કરશો એટલે એનું સરસ મજાનું ગ્રીન કલર જળવાઈ રહે છે. અહીંયા રીંગણ એકદમ સરસ ચડી ગયા છે, વાલોર એકદમ સરસ ચડી ગઈ છે. તો અહીંયા છે નોર્મલ ઓછા તેલમાં જ આપણે આ શાક બનાવવાનું છે, પાણી બિલકુલ એડ નથી કરવાનું. જો તમે પાણી એડ કરશો તો શાકમાં જે પ્રોપર ટેસ્ટ આવવાનો છે નહીં આવે, માટે તમે આવી જ રીતે સબ્જી બનાવજો. આપણે એકદમ નમક ઓછું એડ કરેલું એટલે અહીંયા હું આપણે થોડું ટેસ્ટ અકોર્ડિંગ નમક એડ કરીશું. હળદર ફરી આપણે એડ કરી છે થોડી. હું અહીંયા લાલ મરચું ઉમેરું છું, લાલ મરચું અહીંયા મારું કાશ્મીરી છે એટલે મેં અહીંયા ટોટલ 1/4 ચમચી એડ કર્યું છે. તમે એ પ્રમાણે એડ કરજો. 1/2 ચમચી જેટલું મેં ધાણા જીરું એડ કર્યું છે. કાચું જીરું ઉમેરવાથી જે શાક હોય છે એ અને કાચા અજમો એડ કરવાથી વાલોર એકદમ સરસ પચી જાય છે, ટેસ્ટ ખૂબ સારો આવે છે. અને ગરમ મસાલામાં આપણે અહીંયા મેગી મસાલાનો ઉપયોગ કરીશું, 1/2 ચમચી. તમારા પાસે જે ગરમ મસાલો હોય એ તમે ઉપયોગ કરી શકો છો. એકદમ ઓછો ગરમ મસાલો ઉમેરવાનો આ શાકની અંદર. તો હવે આપણે બધે જ મસાલા હલાવી લઈએ. તો અહીંયા હવે આપણે હલાવી લઈશું જે લાલ મરચાંનો ટેસ્ટ છે એ વધારે ઓછા પ્રમાણમાં તમે કરી શકો છો તમારા ટેસ્ટ અકોર્ડિંગ. બધું સબ્જી 1 મિનિટ સુધી આપણે સાંતળીશું, હલાવીશું. તો અહીંયા જે આ સબ્જી છે એનો ટેસ્ટ ઊંધિયા જેવો આવશે. કદાચ તમે આવી રીતે જો તમે આ વાલોરનું શાક, રીંગણ વાલોર અને વટાણાનું શાક બનાવશો તો પછી ક્યારેય કુકરમાં આ શાક નહીં જ બનાવો. છેલ્લે આપણે નાના નાના ટમેટા હોય તો 2 અને મોટા ટમેટા હોય તો 1 એવી રીતે એડ કરવાના છે ટામેટા. તો અહીંયા આપણે હલાવી લઈશું અને ટેસ્ટ બેલેન્સ કરવા માટે એકદમ ઓછી આંગળી અને અંગૂઠામાં આવે એટલી ચપટી ખાંડ એડ કરીશું. તો અહીંયા યમી યમી ટેસ્ટી ટેસ્ટી એકદમ સ્વાદિષ્ટ એવી રીંગણ વાલોરની સબ્જી આપણી બનીને રેડી છે, ખૂબ જ ટેસ્ટી છે. આ સબ્જી તમે પુલાવ સાથે, ભાત સાથે, પરાઠા સાથે, રોટલા સાથે ખાઈ શકો છો, ખૂબ જ મજા આવે એવી આ તૈયાર થયેલી સબ્જી છે. તો હવે આપણે આ બધા મસાલાને થોડી વાર માટે ચડવા દઈશું, 1 મિનિટ માટે લીડ કવર કરીશું, જેના કારણે બધા મસાલા છે એ બધા જ રીંગણ વાલોર અને વટાણા સાથે સેટ થશે. તો અહીંયા લસણ ડુંગળી વગરનું એકદમ ચટાકીદાર મસ્ત એવું આપણું કાઠિયાવાડી શાક બનીને રેડી છે. તમે આ શાક ખાશો એટલે તમને અહેસાસ નહીં થાય કે આમ આપણે લસણ ડુંગળી ઉમેર્યા નથી. તો ખરેખર ઓછા મસાલામાં ખૂબ જ ટેસ્ટી એવું આપણું આ નવીન શાક એકવાર તમે ચોક્કસ બનાવજો, ખાવાની નાના મોટા સૌ કોઈને મજા આવશે. તો ગેસની આંચ આપણે બંધ કરી દઈએ. અહીંયા આપણું એકદમ ઊંધિયા સ્ટાઈલ નું આપણી સબ્જી બનીને રેડી છે, ખાઓ અને મજા કરો. તો ખરેખર મિત્રો યુનિક રેસીપી છે, તમને પસંદ આવે છે તો ચોક્કસ તમે લાઈક શેર સબસ્ક્રાઇબ કરશો. મારી ચેનલ નવી છે, નાની છે, આપ સૌના સાથકારથી છું, આગળ વધી રહી છું. તો આશા રાખું છું સૌથી વધારે લાઈક કરશો, શેર કરજો અને મારી ચેનલ સબસ્ક્રાઇબ કરશો, તમારા સોશિયલ મીડિયામાં વિડીયોને લિંક અવશ્ય શેર કરશો. તો ચલો આપણે ફરી મળીશું નવા જ ઉપયોગી રેસીપીના વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.